મિત્રો, આજનો આપણો વિચાર છે, આપનો આજ વિષય છે ચોગડિયા. જી હા મિત્રો, ચોગડિયા એટલે શું? પહેલા આપણે એ જાણીએ, આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે એક સમય માર્ગદર્શન છે કે કયા સમયે આપણે શુભ કાર્ય, સારું કાર્ય શરૂ કરવું જોઈએ. વિષય માન્યતાનો છે, પણ એ માન્યતામાં એટલી બધી ઠોસ સચ્ચાઈ રહેલી છે કે એકવાર તમે આ ચોગડિયા જોઈને માર્ગદર્શન લેશો ને, અને એ ચોગડિયામાં તમે નીકળશો એટલે તમે સફળ જ થશો. મિત્રો, આજે તમને એક પ્રશ્ન પૂછું, કુલ ચોગડિયા કેટલા? 24 કલાકના દિવસમાં ચોગડિયાને 12 કલાકમાં બે વિભાગમાં વહેંચી દીધેલા છે. દિવસના 12 ચોગડિયા, 8 ચોગડિયા, અને રાત્રિના સૂર્યોદય થી સૂર્યાસ્ત થાય ત્યાં સુધીના 8 ચોગડિયા, અને સૂર્ય અસ્ત થયા પછી મધ્યરાત્રિ થી સવારનો સૂર્યોદય થાય ત્યાં સુધીના બીજા 8 ચોગડિયા. મિત્રો, આ ચોગડિયા 8 છે? ખોટું, 7 છે. સારા ચોગડિયામાં ગણીએ તો શુભ, લાભ અને અમૃત. શુભ, લાભ ને અમૃત એ 3 સારા ચોગડિયા, અને ઉદ્વેગ, રોગ અને કાળ આ નેગેટિવ એટલે ખરાબ ચોગડિયા. 6 થયા, તો 7મું કયું છે? 7મું છે ન્યુટ્રલ, એટલે નથી સારું નથી ખરાબ, એને આપણે તટસ્થ કહીએ છીએ. ન્યુટ્રલ આ છે ચલ. મિત્રો, આ તો મેં 7 ગણાવ્યા, આપણે તો 8 છે ને. જો 7 ચોગડિયા હોય અને દરેક ચોગડિયું 1.5 કલાકનું હોય તો 10.5 કલાકમાં સમાપ્ત થઈ જાય, તો બાકીનો 1.5 કલાક લઈ આવો ક્યાંથી? એટલે 8મું ચોગડિયું આવ્યું. અને તમે એક વસ્તુ જોજો કે જે ચોગડિયાથી દિવસ શરૂ થાય છે એ બરોબર 8મું ચોગડિયું એ જ હશે. શુભ હશે તો શુભથી અંત થશે, કાળ હશે તો કાળથી સમાપ્ત થશે, એવી રીતે જ છે. હવે જ્યારે આ મધ્યસ્થ એટલે તટસ્થ જે ચોગડિયું છે ચલ, એ ચલ છે, નથી ખરાબ નથી સારું, આ તટસ્થ છે. એની ઉપર 3 સારા ચોગડિયા છે અને એની નીચે 3 ખરાબ ચોગડિયા છે. આપણા મનુષ્યના જીવનનું કંઈક એવું જ છે. જો તમે જ્યારે જન્મો છો, તમે સમજણા થાઓ છો, કિશોર અવસ્થાથી યુવા અવસ્થા પહોંચો છો ને, ત્યાં સુધી તમે તટસ્થ રહ્યો છો એટલે તમે ચલ છો. પછી તમને સોબત, અસર કેના ભેગા હરોફરો છો એનાથી તમારી જીવનની રૂપરેખા ઘડાય છે. તમને કોઈ સારી વ્યક્તિનો સંગાત મળી જાય, સારું ભણતર મળી જાય, સારા મા બાપ મળી જાય, સારો સમાજ મળી જાય, તો તમે સીધા શુભ, લાભ અને અમૃત સુધી જશો. અને જો તમને ખરાબ સોબત મળી ગઈ, તમે ખોટા સોબતમાં ફસાઈ ગયા, તો તમારે શું થશે? તમારે પહેલા આવશે ઉદ્વેગ, પછી આવશે રોગ, અને પછી કાળ. સમજ્યા? હંમેશા ધ્યાન રાખજો કે તમે કોના ભેગા હરોફરો છો, કોના ભેગા તમે રહો છો. અને બીજું, તમારી જ્યારે યુવા અવસ્થામાં આવશો ને, ત્યાં સુધીમાં તમારી ખૂબ વિચારશ્રેણી એવી થશે કે આપણે ભણવું શું કામ જોઈએ, આપણે મસ્તી કરો ને, પપ્પા કમાઈને આપે છે, રોજ મમ્મી પોકેટ મની આપે છે, મજા કરો. એ ના, આજે ત્યાં ખૂણામાં ઊભી રહીને સિગરેટ પી લીધી, ત્યાં ઊભા રહીને તમે માન પેલો તમાકુને એ ખરી લીધું, દોસ્તો ભેગા એ ના અહીંથી દમણ જતા રહ્યા, ત્યાંથી દીવ જતા રહ્યા, અને આપણે છાંટો પાણી કરી લીધો. એનાથી શરૂ થાય છે તમારું નેગેટિવિટી. તમે સમજ્યા કે નહીં? ચલો હવે આપણે મુદ્દા પર આવીએ. આપણા ઋષિ મુનિઓએ કંઈક એટલી સરસ રીતે ગોઠવણી કરી છે કે તમે જોશો કે જે ચોગડિયાથી શરૂ થાય છે ને, એ ચોગડિયાથી જ પૂરું થાય છે.
એવી રીતે જો ખરાબ ચોગડિયાથી શરૂ થશે તો છો. એટલે ઋષિ મુનિઓનું ઇન્ડાયરેક્ટલી એમ કહ્યું છે કે તમારા જીવનનો પાયો જો તમે શુભ અથવા લાભ અથવા અમૃતથી મૂક્યો હશે ને તો તમારો જીવનનો અંત પણ એટલો જ પોઝિટિવ હશે, શુભ હશે, લાભ હશે અને અમૃતથી ભરેલો હશે. તમે જોઈ લો, જીવનના અસંખ્ય ઉદાહરણો તમે તપાસી લો, એમાં આ જ નીકળશે. બરોબર છે? આખી વાતનો નિચોડ મારે તમને એટલો જ કહેવાનો છે કે મિત્રો, જેવો તમારો આરંભ હશે એવો જ તમારો અંત હશે. ચોગડિયું એક જો શુભ હશે તો ચોગડિયું આઠ પણ શુભ જ હશે. એટલે જન્મ્યા ત્યારે જો તમે સારા સોબતની અસરમાં રહ્યા તો તમારો અંત પણ એટલો જ સરસ થશે. ઈશ્વરનો શ્રદ્ધા, મૃત્યુ પછી તમારું વિસર્જન થશે, પુનર્જન્મ ને એવી કોઈ પાપ કર્યા ને પુણ્ય કમાયા ને એવું કશું જ નહીં રહે, એવું થશે. અને બીજી વ્યક્તિમાં એ જો સમજવાનું છે, જેમ મેં તમને કહ્યું કે એક વ્યક્તિ જ્યારે જીવન શરૂ કરે છે ત્યારે ચલ હોય છે, પછી એને સોબત અસર કેવી થાય છે એ પ્રમાણે એનું જીવન ગોઠવાય છે. મિત્રો, અહીંયા આ મેં ચોગડિયાનું ઉદાહરણ આપ્યું, પણ સારા ચોગડિયા એટલે લાઈફમાં પોઝિટિવિટી, સમજવાની આ વસ્તુ છે. સારા ચોગડિયા એટલે પોઝિટિવિટી, ખરાબ ચોગડિયા એટલે તમારી નેગેટિવ જિંદગી. તમે પોઝિટિવ વિચારો, પોઝિટિવ રહો, બધા પર પ્રેમ ભાવ દયા રાખો, હંમેશા પોતા પર સંયમ રાખો, ગુસ્સા ઉપર, તમારા એટીટ્યુડ ઉપર, તમારા વર્તનવાણી ઉપર, તો તમે હંમેશા પોઝિટિવ જ થશો. અને પછી તમે વધારે ગુસ્સો કરશો, ખોટું કરશો, ખોટી સોબતમાં પડશો, ખોટા વ્યસનો કેળવશો, તો તમે નેગેટિવ થઈને કાળ પામશો. જો નેગેટિવિટી પહેલાં લઈ આવે છે ઉદ્વેગ, સમજી ગયા કે નહીં? નેગેટિવિટી ઉદ્વેગ લઈ આવે છે. ઉદ્વેગથી શું થશે? ઉદ્વેગ તમને ખૂબ રહેશે ને, કોઈ માટે શાંત નહીં, બસ અશાંત અશાંત, અદેખાઈ, ખેંચાતાણી, પોલિટિક્સ, એવી ગંદી રમતો રમવાનું જો ઉદ્વેગ કરો ને, એ તમને ક્યાં લઈ જશે? રોગ તરફ. એટલા જીવલેણ તમને રોગ થશે, તમે પોતે હેરાન થઈ જશો કે મને આ રોગ ક્યાંથી ફાટી નીકળ્યા. અને એ રોગનો અંત ક્યાં આવશે? કાળ. એટલે તમારે કાળ ખાઈ જશે, તમારો અંત થઈ જશે. એવી રીતે તમે જીવન જો શુભથી શરૂ કરશો તો તમને હંમેશા લાભ મળશે. લાભ એટલે સુધી મળશે, પૈસાનો હોય, પરિવારનો હોય, સુંદરતાનો હોય, પૈસાનો હોય, બધો જ લાભ તમને મળશે. કારણ શું કે તમારા જીવનનું તમે શુભ શરૂ કર્યું છે. અને એક વાર તમે શુભ અને લાભને માણી ચૂક્યા, તમે અમૃત થઈ જશો. તમારી ગેરહાજરીમાં બી તમારું જીવન જ્યારે સમાપ્ત થઈ જશે પછી બી તમને 70 માણસો યાદ કરશે કે વાહ, પેલી વ્યક્તિ હતી કેટલું સમજદાર ને વ્યવસ્થિત વ્યક્તિ હતી, એ થઈ ગયો અમૃતકાળ. મિત્રો, આજના વિડીયોથી કેસરિયા ટેક્સટાઇલ કંપની તરફથી હું તમને એક જ વિનંતી કરીશ કે હંમેશા ચોગડિયાને અનુસરો, ચોગડિયા મુજબ જીવન ગોઠવો અને પ્રગતિ પામો. હું તો કહું, બને ત્યાં સુધી ચલ રહેવું, નહીં બહુ સારા થવું, નહીં બહુ ખરાબ થવું, મધ્યસ્થ રહી અને તટસ્થ રહી અને દરેક નિર્ણય લેવા અને નિર્ણય આપવા. ત્યાં સુધી હું તમારી રજા લઉં. આ વિડીયો કેવો લાગ્યો એનું મને કમેન્ટ્સ કરશો ને, કમેન્ટ્સની રાહ જોઈશ. અને સાથે મિત્રો, લાઈક કરજો. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર મિત્રો, આવજો. સાડી કુર્તી આહો લેંગા સહી દામ કા નામ કે